બધા થાકી ગયા છે એકવાર આપણે જોરદાર ભારત માતા કી જય હાથો ઉપર કરીને ભારત માતા કી જય થેન્ક યુ આચાર્ય શ્રી ડોક્ટર ગિરીશકુમાર રાણા સાહેબ તમામ મારા સિનિયર અધ્યાપક મિત્રો હું આજે તમને એનસીસી વિશે થોડી માહિતી આપીશ સૌથી પહેલા તો એનસીસી એ વર્લ્ડમાં સૌથી મોટામાં મોટી યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે જે યુનિફોર્મધારી છે એનસીસીની અંદર તમને એક બેઝિક મિલિટરી આર્મી જે આર્મીની જે તાલીમ છે એ આપવામાં આવે છે સ્મોલ આર્મ્સ જે નાના નાના હથિયાર છે એના વિશે તમને માહિતગાર તમને ચલાવવાનો એમાં ચાન્સ મળે છે રેગ્યુલર જે આર્મી છે એમની સાથે તમને રહેવાનો ચાન્સ મળે છે આર્મી એટેચમેન્ટ કેમ્પ થાય છે આરડીસી રિપબ્લિક ડે કેમ્પ થાય છે આપણી જે એનસીસી યુનિટ છે એ 20 ગુજરાત બટાલિયન એનસીસી નવસારી સાથે જોડાયેલી છે આપણી પાસે 53 કેડેટનું એક પ્લાટૂન છે અને આ વર્ષે અમે આચાર્યશ્રી સાથે એક લેટર મોકલાવીને સંખ્યા વધારવા માટે પણ કર્યું છે કે આ વર્ષે એફઆઈમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે તો અમે મોટી વધારે સંખ્યામાં એનસીસીના કેડેટો લઈ શકીએ એવી અમે એક અરજી કરી છે અને જો સંખ્યા વધશે તો આ વર્ષે અમે એફઆઈમાં વધારે સંખ્યામાં લઈશું એનસીસીમાં તમારે જોડાવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ કાલે મને મેસેજ કર્યા કે સર અમે એનસીસી લઈ લીધું છે એનસીસી તમને ડાયરેક્ટ નહીં મળશે સૌથી પહેલાં તમારે એનસીસીમાં આવવા માટે તમારે ફિઝિકલ ટેસ્ટ આપવી પડશે એક રિટર્ન તમારી એક્ઝામ લેવામાં આવશે અને પછી પર્સનલ ઇન્ટરવ્યૂ લઈશું ત્યાર પછી ફાઇનલ તમારું એનસીસીમાં સિલેક્શન થશે અને જે વિદ્યાર્થી એનસીસી કરે છે એના બેનિફિટ્સ તો તમને કદાચ જાણવા મળ્યા જશે છતાં પણ તમે જ્યારે એનસીસીમાં જોડાશો તો ધીમે ધીમે તમને એના બેનિફિટ્સ ખબર પડશે હાલમાં જ આપણા 25 વિદ્યાર્થીઓ હમણાં એનસીસીના કેમ્પમાં છે અને આજે સવારે જ આપણે રસ્સા કેચમાં ચેમ્પિયન થયા છે ત્યાં કેમ્પમાં ઠીક સુધી ફરી પાછો રાષ્ટ્રીય નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં પણ આપણા વિદ્યાર્થીઓ આપણા એનસીસી કેડેટ જઈ રહ્યા છે તો આવા અલગ અલગ કેમ્પો પણ એનસીસીમાં થાય છે અને તમને રેગ્યુલર આર્મી આમ તમે જુઓ તો તમારા વોટ્સઅપ સ્ટેટસમાં કે મૂવીમાં કે ખાલી સિરિયલોમાં તમે આર્મી મેનને જોતા હશો પણ રિયલમાં એમની સાથે રહેવાનો એમની સાથે તમારે ઇન્ટરેક્શન કરવાનો એવો ચાન્સ તમે એનસીસીમાં મળે છે આપણી કોલેજમાં એનસીસીના જવાનો આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એમની સાથે સેલ્ફી ભરાવવા કે ફોટા ભરવા માટે જાય છે તો એવા ચાન્સ તમને એમની સાથે રહેવા મળશે અને એનસીસી એક યુનિફોર્મધારી છે તમને એક ડિસિપ્લિન શીખવે છે એનસીસીનો મોટો છે એકતા અને અનુશાસન તો તમે એક યુનિફોર્મધારી કંઈક અલગ તમારી પાછળ તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે યુનિફોર્મમાં આપણી સાથે સજ્જ છે આવા આપણા લગભગ 53 કેડેટ છે જે કોલેજમાં આપણી સાથે એનસીસીમાં જોડાયા છે તો એનસીસીમાં જે વિદ્યાર્થીઓ જોડાવા માંગતા છે મેં એમનું ગ્રુપ બનાવ્યું છે અને ફરી પાછું એમનું કાઉન્સેલિંગ કરીશું અને જે વિદ્યાર્થીઓ જોડાવા લિમિટેડ સંખ્યામાં જ આપણે લેવાના છે તો જે બેસ્ટ છે એને આપણે સિલેક્શન કરીશું અને એમને એનસીસીમાં જોઈન્ટ કરીશું આ થઈ એનસીસીની વાત હું તો સ્પોર્ટ્સ એનસીસી અને સ્પોર્ટ્સ આ બંને હું જ સંભાળું છું તો સ્પોર્ટ્સની અંદર આપણી કોલેજમાં મેં લગભગ 2012થી જોડાયા છું એ પહેલાં સુશીલાબેન દેસાઈ કરીને હતા જ્યારથી આપણી કોલેજની સંસ્થાની શરૂઆત થઈ છે સ્થાપના થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં આપણી કોલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી સારામાં સારી સ્પોર્ટ્સમાં જાણીતી સંસ્થા છે અને ઘણી બધી ઇવેન્ટોમાં અને ઘણી બધી રમતોમાં આપણે ચેમ્પિયન થયા છે લગભગ કન્ટિન્યુ 5 વર્ષથી આપણે રસ્સાકેચની સ્પર્ધામાં ચેમ્પિયન થયા છે અત્યાર સુધી આપણે કોઈ એમાં બીટ કરી શક્યું નથી ક્રિકેટની અંદર આપણે 3 વર્ષથી કન્ટિન્યુ ચેમ્પિયન થઈ રહ્યા છે અને એવી ઘણી બધી રમતો એ એવું છે કે ખાલી આ જ તમને પોતાને જે ગમતી રમતો છે જે સરકાર તરફથી કે યુનિવર્સિટી તરફથી રમાડવામાં આવે છે આ બધી જ રમતો આપણે રમાડીએ છીએ દરેક વિદ્યાર્થી કોલેજમાં જે એનરોલ થયા છે અને કોલેજમાં અભ્યાસ માટે આવ્યા છે એ દરેક વિદ્યાર્થી સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકે છે બધા માટે છે સૌથી પહેલાં આપણે કોલેજ કક્ષાએ અમુક સ્પર્ધાઓ રમાડીએ છીએ દોડ છે ટેબલ ટેનિસ ચેસ બેડમિન્ટન આ બધી સ્પર્ધા આપણે કોલેજ કક્ષાએ રમાડીએ છીએ એ સ્પર્ધામાં જે વિજેતા બને એ ખેલાડીને આપણે પસંદગી કરી ઇન્ટર કોલેજ સ્પર્ધા રમાય છે તો તમે ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી જે સર હમણાં વાત કરી કે હોકીમાં આપણા બે ભાઈઓ સિલેક્ટ થઈને ઓલ ઇન્ડિયા રમવા જઈ રહ્યા છે તો જે તમે સ્કૂલમાં રમતા હતા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા આ બહુ બધા ફેસ માટે તમારે 500 પડતું હતું જ્યારે તમે સ્પોર્ટ્સમાં કોલેજમાં પાર્ટિસિપેટ કરશો તો કોલેજમાં ઇન્ટર કોલેજમાં તમે સારો દેખાવ કર્યો તો સીધા તમે ઇન્ટર યુનિવર્સિટી એટલે કે નેશનલ લેવલના ઇક્વલ એ સર્ટિફિકેટ છે હમણાં જ કોન્સ્ટેબલની ભરતી છે પીએસઆઈની ભરતી છે અને પોસ્ટ ખાતામાં પણ ઘણી બધી ભરતીઓ આવી છે તો એમાં સ્પેશિયલ સ્પોર્ટ્સમેનની પસંદગી કરવામાં આવી રહી છે આપણી કોલેજ લગભગ 10-12 વિદ્યાર્થીઓમાં ફોર્મ ભર્યા છે વિદ્યાર્થીઓ મારા આવ્યા પછી 2 વિદ્યાર્થીઓ આર્મીમાં છે અને 12-15 વિદ્યાર્થીઓ પોલીસમાં હમણાં સેવા આપી રહ્યા છે તો આ પ્રમાણે તમે એનસીસી અને રમતગમતમાં ભાગ લો અને કોલેજનું નામ રોશન કરો એ કહીને વિનંતી છે જય